वेलकम स्टूडेंट अपने समझता रहेला छे धोरण 12 आंकड़ा शास्त्र भाग 1 चैप्टर नंबर 2 सुरेख सहसंबंध। तो सुरेख सहसंबंध में लास्ट 3 वीडियो में आपणे तेनी थियरी समझी चूक्या छे अने लास्ट वीडियो में विकर्ण आकृति ने रीते सहसंबंधना जे 5 प्रकारों पड़े छे मुख्य 3 कुल 5 तो ये 5 प्रकारों कई रीतना हो आकृति कई रीतना हो आकृति पर कई रीतना अपने नक्की करवा समझी चूका है मित्रों पद्धति विकर्ण आकृति रीतनी मुख्य मर्यादाओ कई है सीखी चूका है। आज हमें अपने शीखवा प्रकरण 2 सुरेख संबंध में विकर्ण आकृति रीत में दाखला कई रीतना गणवाना छे तमारी टेक्स्ट बुक में स्वाध्याय 2.1 क्या शुरुआत करवा जाइ रह्या छे एमां दाखला नंबर 1 छे तेमां आ रीतना तमने रकम आपेली छे कि बॉलपेन बनावती एक कंपनी तेनी सौथी वधु वेचाती जेल पेनना भाव रुपियामां ने तेना पुरवठा 1000 एकमो वच्चेनो सहसंबंध जाणवा नीचे मुजबनी माहिती एकठी करे छे। ते परथी विकर्ण आकृति दोरो अने तेनु अर्थघटन करो। तो मित्रों आ प्रमाणे कंपनी जे माहिती आपेली छे बे चल आपेला छे एक जेल पेननो भाव अने बीजो तेनो पुरवठो एनी माहिती आपने आ रीतना आपेली छे भाव आप्यो छे 1400 ए रीतना अने मासिक पुरवठो आपेलो छे आपने 3200। હવે તેના ઉપરથી સૌ પ્રથમ આપણે આટલી રકમ આપેલી હોય તેના ઉપરથી આપણે શું કરવાનું છે એક્સ વાયની જોડ એટલે કે આ બિંદુઓની જોડ આપણે નક્કી કરવાની છે। તો એ કઈ રીતના કરશું જોઈએ એ લખીએ જો એક્સ અને વાયની ક્રમિક જોડ આ જોડ બનાવી નાખી છે એક એક્સનું લીધું છે એક્સની કિંમત એક વાયની કિંમત આ ભાવ છે એને આપણે એક્સ નામ આપ્યું છે અને પુરવઠો છે એને આપણે વાય નામ આપ્યું છે 1450 1650 1650 1220 આ રીતના આપણે દરેક બિંદુઓ એન નક્કી કરી નાખ્યા છે ને અનુરૂપ બિંદુઓ આલેખ પત્રમાં દર્શાવતા નીચે મુજબ વિકર્ણ આકૃતિ મળે છે એટલે આ રીતના આપણે આલેખ પત્ર ઉપર દર્શાવશું અને કઈ રીતના આપણે આકૃતિ મળે છે તે આપણે જોઈ એટલે આ આપણે જોડ જે નક્કી કરી છે તે હવે આપણે સૌપ્રથમ પહેલાં એના સ્કેલ માપ લઈ લઈએ તો સ્કેલ માપ કઈ રીતના લેવાનો છે તો કે જેલ પેન છે તેનો ભાવ આપ્યો છે રૂપિયામાં એટલે એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 રૂપિયો ભાવ વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 5000 એકમો કારણ કે એકમો આપણે 1000માં આપેલા છે એટલે આપણે 5-5ના અંતરે લીધા છે આ બધું તમને હવે 11મા ધોરણમાં અને આગળ પણ શીખી ગયા છો। સૌ પ્રથમ આપણે સ્કેલ માપ લખી લેવાના છે અને ત્યારબાદ આપણે આલેખ પત્ર ઉપર એટલે કે તમારે આલેખ પત્ર જેને આલેખ પોથી લીધી છે એને આલેખ પોથીમાં દોરવાનું અને જેને આલેખ પોથી લીધી નથી તેને આલેખ પોથી લેવાની જરૂરિયાત નથી તેને મિત્રો તો આપણી જે ફેર નોટ છે તેમાં જ સીધી આ આકૃતિ દોરી લેવાની છે આના માટે તમારે આલેખ પોથી અલગથી ખરીદવાની નથી। આ એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે દોરી લીધા છે મિત્રો આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે હવે તેના ઉપર બિંદુઓ કરીએ છીએ જોડ પ્રમાણે 14 અને 32 તો અહીંયા 14 લીધા છે અને અહીંયા છે 32 એટલે 14 અને 32 છે આપણી એક બિંદુઓ આ લખ્યો છે બીજું 16 અને 50 આ 16 છે અને એટલે આવશે 50 એટલે અહીંયા આપણે એક બિંદુઓ કરીએ પછી નેક્સ્ટ છે 12 અને 20 12 અને 20 એટલે આપણું એક બિંદુ થશે મિત્રો આ બિંદુઓ તમારી તમે ટેક્સ્ટબુકમાં દોરશો સોરી તમારી ફેર નોટમાં દોરશો એટલે થોડા ઘણા આડાવડા આંકડાઓ હશે મિત્રો એની તમારે ચિંતા કરવાની છે ના થોડા ઘણા બિંદુઓ તમારે આડાવડા થશે કારણ કે અહીંયા આપણે કંઈ ચોક્કસ માપ લેતા નથી અને ચોક્કસ માપની જરૂર પણ નથી। નેક્સ્ટ બિંદુ દોરી 11 અને 12 એટલે 11 અને 15 અને 10ની વચ્ચે આવશે એટલે આટલે બિંદુ આવશે 12 પછી છે 15 અને 45 તો 15 અને 45 એટલે અહીંયા 15 આવશે અને અંદાજિત 45 અહીંયા આંકડો છે એટલે અહીંયા આપણે એક બિંદુ દોરીએ છીએ
પછી નેક્સ્ટ છે 13 અને 30 13 અને આ બાજુથી આપણે 30 લેવાનું છે એટલે આ બિંદુ આપણો થશે અને છેલ્લું છે 70 અને 53 આ 70 આપણો લાસ્ટ બિંદુ છે 53 એટલે આ 55 અને 50 ની વચ્ચે થશે એટલે આ રીતના મિત્રો આપણા બધા જ બિંદુઓ નક્કી થઈ ગયા છે અને હવે આપણે ફૂટપટ્ટીથી એક સરસ મજાની એક જ રેખા બધા જ બિંદુઓને આવરી લે એવું દોરી શકીએ એવી પોઝિશન છે ના એટલે એનો અર્થ શું થશે મિત્રો પ્રકારો આપણે લાસ્ટ જોઈ ગયા છે જો મેં રેખા દોરી ફૂટપટ્ટી અને પેન્સિલથી તો એ એક જ રેખા ઉપર બધા જ બિંદુઓ આવતા નથી અને બીજું આ રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જાય છે એટલે એનો અર્થ એવો થાય કે કેવો સહસંબંધ છે આનો મિત્રો યાદ કરો હાલો આપણે કુલ 5 પ્રકારની આકૃતિ શીખાતા ને જો એક જ રેખા ઉપર આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ પણ એ રેખાની આજુબાજુમાં એક જ પટ્ટામાં આવે છે મિત્રો જો બધા બિંદુઓ બહુ વિખેરેલા નથી એક પટ્ટામાં છે અને આ રેખાની આસપાસ છે એટલે આને આપણે આંશિક ધન સહસંબંધ કહેશું આટલું દોર્યા પછી તમારે તેની નીચે તેનું અર્થઘટન આ રીતના લખવાનું છે કારણ કે આપણે અર્થઘટન પણ પૂછ્યું છે એટલે કે જેલ પેનના ભાવ રૂપિયામાં અને તેના પુરવઠા 1000 એકમમાં વચ્ચે આંશિક ધન સહસંબંધ છે હવે મિત્રો આ આંશિક કઈ રીતના નક્કી કર્યું છે એ તમે સમજી ચૂક્યા હશો આ રીતના આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે હવે જોઈએ 2.1 નો દાખલા નંબર 2 એક કંપની કારખાનાઓ માટે આરો પ્લાન્ટ બનાવે છે તેના વેચાણ કરેલા જાહેરાતનું ખર્ચ અને આરો પ્લાન્ટના વેચાણથી થતા નફાની માહિતી નીચે મુજબ છે આ મુજબ આપણે બે ચલ આપેલા છે જાહેરાત ખર્ચ જેને આપણે એક્સ કહેશું નફો જેને આપણે વાય કહેશું તો તેના ઉપરથી સૌ પ્રથમ આપણે જે આ બિંદુઓ છે એની જોડ બનાવી લેવાની છે શું કરવાનું છે મિત્રો પહેલું કામ આપણે આની જોડ લખી લેવાની છે આ માહિતી પરથી વિકર્ણ આકૃતિ દોરો તથા જાહેરાત ખર્ચ અને આરો પ્લાન્ટના વેચાણથી થતા નફા વચ્ચેનું સહસંબંધનું સ્વરૂપ જણાવો એટલે એનો પ્રકાર જણાવો એટલે સૌ પ્રથમ આપણે જોઈ લઈએ પહેલા બિંદુઓ બનાવી લીધા છે એક્સ અને વાયની ક્રમિક જોડ એટલે બિંદુઓ 5, 8, 6, 7, 7, 9, 7, 9, 8, 10, 8, 10, 9, 13, 9, 13, 10, 12 આ રીતના આપણી બધી જ જોડ બની ગઈ છે અને પછી તેના ઉપરથી આપણે આકૃતિ દોરશું જોઈએ આકૃતિ કઈ રીતના છે પહેલાં સ્કેલ માપ લખશું આપણે તો સ્કેલ માપમાં શું આપેલું છે એક શખ્સ ઉપર 1 સેમી બરાબર 10,000 કારણ કે આપણે જે ખર્ચ આપેલો છે એ 1000માં છે જાહેરાત ખર્ચ એક વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 1,00,000 જોઈએ મિત્રો આ નફો અને વેચાણ વચ્ચે કેવો સંબંધ છે તે આપણે એક્સ અક્ષ અહીંયા દોર્યું છે વાય અક્ષ અહીંયા દોરી લીધું છે તેના ઉપર આપણે જરૂર પડતા આંકડાઓ લખી લીધા છે સ્કેલમાં આપણું નક્કી છે કે 10,000 છે એટલે અહીંયા એક્સ અક્ષ 4,000, 5,000, 6,000, 7,000, 8,000 1,00,000 છે એટલે 7,00,000, 8,00,000, 9,00,000, 10,00,000 આ રીતના એનું નામ પણ લખી લેવાનું એ તમને કંઈ કહેવાનું હોય ના એ તમને બધું ખ્યાલ છે જ કે એક્સ અક્ષ ઉપર આપણે જાહેરાત ખર્ચ દર્શાવેલો છે અને વાય અક્ષ ઉપર છે નફો લાખ રૂપિયામાં આપણે બતાવેલો છે હવે બિંદુઓ કરતા જઈએ તો પહેલું બિંદુ ક્યાં કરશું 5 અને 8 5 છે અને 8 છે આ બંને જ્યાં જોઈન્ટ થતું હોય ત્યાં આપણે એક પેન્સિલથી સરસ મજાનું બિંદુ કરી નાખવાનું છે એટલે આ 5 અને 8 વચ્ચે આપણે એક બિંદુઓ કરી નાખ્યું છે બીજું બિંદુ કરશું 6 અને 7 આ 6 અને 7 આપણી પાસે છે અહીંયા આપણી પાસે છે એટલે 6 અને 7 બિંદુ થશે ત્રીજું બિંદુ કરશું 7 અને 9 એટલે અહીંયા 7 છે ઉપર અહીંયા 9 થશે આ રીતના બીજું બિંદુ કર્યું છે પછી છે 8 અને 10 8 અને ઉપર છે 10 એટલે અહીંયા આપણું નેક્સ્ટ બિંદુ કર્યું છે 9 અને 13 આ 9 છે અને 11 અને 12 અને 13 13 એટલે થી ઉપરની સાઈડમાં આપણું બિંદુઓ છે 10 અને 12 આ 10 છે આ ઉપર છે 12 એટલે 10 અને 12 બિંદુ કર્યું છે છેલ્લું બિંદુ આપણે કરશું 11 અને 13 આ 11 અને સૌથી ઉપર 13
તો અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો કે એક જ રેખા ઉપર જો આપણે રેખા દોરી ફૂટપટ્ટીથી તો આ રીતના રેખા મેં દોરી છે. હવે આ રેખા અહીંયા જ દોરાય એવું જરૂરી નથી મિત્રો, થોડી અહીંયાથી આમ ત્રાહી પણ તમે દોરો તોય ચાલે, પણ આ બધા જ બિંદુઓ એક જ રેખા ઉપર આવતા નથી, પણ એ રેખાની આસપાસ આ રીતના પટ્ટામાં છે, જો છે કે નહીં એની આસપાસ છે. એટલે એનો અર્થ એવો થયો કે આ રેખાના જે બિંદુઓ છે એ ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી રેખાની આસપાસ છે, તેથી આને પણ જવાબ કહેશું આંશિક ધન સહસંબંધ. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે આ રીતના તમારે બિંદુઓ દર્શાવ્યા પછી માની લો કે બિંદુઓ આ રીતના આ પટ્ટામાં આવે એને આપણે કહીશું આંશિક ઋણ સહસંબંધ, કારણ કે આપણે પાંચેય પ્રકાર જોયા છે તેમાં આપણે એ સમજેલા છીએ. એટલે અને જો વેર વિખેરાયેલા આવે અલગ અલગ બિંદુઓ તો એને કહીશું સહસંબંધનો અભાવ. એટલે આટલું દોર્યા પછી તેની નીચે આપણે એનો જવાબ લખવાનો છે, એટલે કે એનું અર્થઘટન લખવાનું છે કે આરો પ્લાન્ટના જાહેરાત ખર્ચ 10,000 રૂપિયામાં અને નફો 1,00,000 રૂપિયા વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. આ રીતના તેનું સ્વરૂપ આપણે દર્શાવ્યું છે, એનું અર્થઘટન કર્યું છે ટૂંકમાં. હવે મિત્રો તમારે આ બે દાખલાઓ આપણે ગણ્યા છે, આના પછીના 2.1 જે એક દાખલો લગભગ છે મારી ધ્યાન પ્રમાણે, તો એ દાખલો તમારે આ રીતના જાતે ગણવાનો છે અને તેમાં તમારે નક્કી કરવાનું છે કે એ બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ છે. એટલે તમારે તમારી ટેક્સ્ટબુકનો ત્રીજો દાખલો જાતે ગણી લેવાનો છે અને તેના ઉપરથી તમારે આ રીતના લાસ્ટમાં જવાબ લખી લેવાનો છે. છતાં પણ તમને ન સમજાય તો મારા વોટ્સએપ નંબર તમારી પાસે છે, તમે ગમે ત્યારે મને જાણ કરી શકો છો મિત્રો. એટલે એકદમ ઈઝી રીત છે મિત્રો. હવે પછી આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીત નેક્સ્ટ વિડીયોમાં સમજશું. ત્યાં સુધીમાં તમારે તમારી ટેક્સ્ટબુકમાં કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીતના સૂત્રો જે આપેલા છે મિત્રો એ બધા સૂત્ર રફ નોટમાં એક બે વાર લખી લેજો. સમજાશે નહીં હું સમજાવીશ ત્યારે ઝડપથી સમજાશે, પણ તમે કાંઈ જોયું જ નહીં હોય તો હું સમજાવીશ ત્યારે તમને ઘડીકમાં ધ્યાન પડશે નહીં, કારણ કે આપણે જે આગળની રીત શીખા છે એમાં એક પણ સૂત્ર હતું નહીં. પણ કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની જે બીજી રીત છે તેનો 5 માર્કનો દાખલો આ ચેપ્ટરમાંથી પૂછાવાનો છે, તો એના માટે સૂત્ર તો યાદ રાખવા જ પડશે મિત્રો. એટલે તમારે શું કરવાનું છે, તમારું હોમવર્ક શું છે કે તમારે કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીતના જેટલા સૂત્રો છે એ બધા જ તમારે રફ નોટમાં એક બે વાર લખી લેવાના છે અને ટેક્સ્ટબુકમાં વાંચી લેવાના છે. એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીતના સૂત્રો ક્યાં છે, ક્યારે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો, તૈયાર રહેજો અને સરસ મજાનો અભ્યાસ કરતા રહો.